तो खूबज अगत्यनी जैविक क्रिया पाचन जोई लीधा पछी श्वसन बीजी अगत्यनी जैविक क्रियाओ छे, बराबर। तो विविध सजीवो छे, बराबर, एमां खाद्य पदार्थोमांथी ऊर्जा मुक्त करवानी क्रिया जेने आपणे श्वसन कहीए छीए, बराबर। श्वसननी विविध पद्धतिओ अथवा तो जे ग्लूकोज छे एना विघटनना विविध परिपथ छे એ આપણે આ ટોપિકની અંદર સમજવાના છે, બરાબર। ખાસ કરીને જોતા જજો કે ભાઈ ટોપિક વાઇઝ તમે ચાલશો તો ચેપ્ટર બહુ જ મજા આવ્યું છે અને તમને વધારે વધારે માર્ક સ્કોર કરાવે એવું છે। તો પહેલી વાત કરીએ તો પોષણની ક્રિયા છે, એમાં કોષમાં લેવાયેલા બધા જ ખાદ્ય પદાર્થોનો ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થાય। હવે આપણે પોષણની અંદર છેલ્લે જોયું ભાઈ નાના આંતરડામાંથી રુધિરમાં ગ્લુકોઝ છે ભેળો, બરાબર। હવે ગ્લુકોઝ સીધે સીધો ઊર્જા મેળવવા માટે ન વપરાય, એની માટે એની ઉપર કંઈક પ્રોસેસ કરવી પડે, કંઈક કામગીરી કરવી પડે, પછી એમાંથી ઊર્જા છે આપણને મળે। તો આ ઊર્જા મેળવવા માટે છે એ પોષણની ક્રિયા થાય। તો પોષણની ક્રિયામાં કોષોમાં લેવાયેલ ખાદ્ય પદાર્થો છે એનો ઉપયોગ ઊર્જા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યો છે, બરાબર। હવે વિવિધ પદ્ધતિઓ ઊર્જા પ્રાપ્તિ માટે જુદા જુદા પ્રાણીઓ ઉપયોગમાં લે છે। કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તો આ પ્રકારના શ્વસનને જારક શ્વસન કહેવામાં આવે છે, બરાબર। જારક શ્વસન કોને કહેવામાં આવે? કેટલાક એવા સજીવો છે કે જે છે એ ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે, ગ્લુકોઝના વિઘટન દરમિયાન જો ઓક્સિજનનો ઉપયોગ થાય ને તો આ પ્રકારના શ્વસનને છે એ જારક શ્વસન કહેવામાં આવે છે। અને કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઘણીવાર ઓક્સિજનનો ઉપયોગ નથી કરતા, તો આ પ્રકારનું જે શ્વસનની ક્રિયા છે એને અજારક શ્વસન કહેવાય। શ્વસનના બે પ્રકારો થશે, ઓક્સિજનની હાજરીમાં જારક, ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક। તમને એમ થાય કે ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસનની ઘટના થાય, અહીંયા આપણે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ એ શ્વસન કરતાં આ બાબત છે તદ્દન વિરુદ્ધ છે, એટલે કે સમજવાની દ્રષ્ટિએ છે એ વિરુદ્ધ છે। યોગ્ય રીતે સમજી જશો પછી ખબર પડશે કે ભાઈ બાબત એની એ જ છે। તો અહીંયા શ્વસનની વાત કરીએ તો કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર જ ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન કરે છે, તો તેને અજારક શ્વસન કહેવામાં આવે છે। ગ્લુકોઝનું વિઘટન કેવી રીતે થાય છે? એ જારક હોય જ અજારક બંને પ્રોસેસથી આપણે જોવાનું છે, બરાબર। તો ઊર્જા મેળવવાની બધી જ અવસ્થાઓમાં પ્રથમ તબક્કામાં તો ફિક્સ જ હોય છે, ઓક્સિજનની હાજરી હોય, ગેરહાજરી હોય, ઓછો ઓક્સિજન હોય, બધા તબક્કાની અંદર એક વાત ફિક્સ છે। પહેલાં સ્ટેપની અંદર શું થાય? તમારા કોષની અંદર આ કોષીય શ્વસનની ક્રિયા છે, કોષની અંદર થતી ક્રિયા છે, બરાબર। એમાં ગ્લુકોઝ છે એ 6 કાર્બન પરમાણુનું બનેલું છે। ગ્લુકોઝનું અણુસૂત્ર લખવું હોય તો લખજો C6H12O6, કાર્બનના 6 અણુ, હાઇડ્રોજનના 12 અણુ અને ઓક્સિજનના 6 અણુ, C6H12O6 આ ગ્લુકોઝનું અણુસૂત્ર થશે। અણુનું સૌ પહેલાં 6 કાર્બનના અણુમાંથી તોડીને 3 કટકા કરી નાખવામાં આવે, એક ગાંઠ કટકા 3, હવે 6 ભાગ્યા 3 કરો, બરાબર, એટલે કે આવા બે અણુ બની જશે। અણુનું પાયુરેટમાં રૂપાંતર થશે એટલે લગભગ 2 જ કટકા, સોરી, એટલે ગ્લુકોઝના 6 જે કાર્બન છે ને આ 3 ને 3 6, આ 6 કાર્બનના 2 ભાગ કરી દેવામાં એટલે 3 3 કાર્બનવાળા 2 અણુ બની ગયા, બરાબર। 3 કાર્બનનો અણુ જે છે એને ગ્લુકોઝ ન કહેવાય, અડધો ગ્લુકોઝ ન કહેવાય, પાયરુવેટ કહેવામાં આવે, એટલે પાયરુવેટની અંદર રૂપાંતરણ થશે। હવે આ પાયરુવેટ છે એ ચયાપચયનો આધાર છે, હવે એમાંથી શક્તિ મેળવવા માટેની ક્રિયા થાય ચયાપચયની આપણે કીધી ક્રિયા, બરાબર। હવે એનો આધાર ઓક્સિજનની હાજરી ગેરહાજરી ઉપર રહેલો છે,
એટલે આ જે પાયરુવેટ છે એની ચયાપચયની ક્રિયા છે, એટલે કે એમાંથી શક્તિ મેળવવાની ક્રિયા, ચયપચય બે શબ્દો ભેગા થઈને ચયાપચય કીધું છે. આપણને એવું ન થાય કે ભાઈ સાહેબ આ શબ્દ પાચન તંત્ર સાથે સંકળાયેલો છે. ચયાપચયની ક્રિયા એટલે કે જે તમે ગ્લુકોઝ લીધો છે એ ગ્લુકોઝમાંથી શક્તિ મેળવવાની ક્રિયા ચયાપચયની ક્રિયા. હવે આ પાયરુવેટ છે એ ચયાપચય ત્રણ વિવિધ પરિપથ ઉપર થાય. એટલે તમને ઘણીવાર પ્રશ્ન પૂછે કે ભાઈ આમાં તે આવી દીધેલું છે કે ભાઈ ગ્લુકોઝના વિઘટનની વિવિધ પરિપથ જે સમજાવો, તો આ પરિપથ અલગ અલગ રીતે હોઈ શકે. તો અહીંયા વાત કરી કે ભાઈ ત્રણ વિવિધ પરિપથો છે. એ પાયરુવેટનું અજારક શ્વસન કે જારક શ્વસનની વાત કરીએ તો ત્રણ અલગ અલગ સ્ટેપમાં પાયરુવેટ છે એનું પાચન થાય છે. થોડુંક આની ઉપર જોર મારજો કારણ કે આ પ્રશ્ન સરળતાથી સમજે એવો નથી. એટલે તમને કદાચ વિગતે છે એ વ્યવસ્થિત રીતે ન સમજાય, ટ્રાય કરજો પૂરેપૂરી, પછી એકવાર વાંચી લેજો. એટલે આ પ્રશ્નો વિગતે મગજની અંદર બેસી જશે. ટ્રાય પૂરી કરું છું હું પણ કે ભાઈ તમને એકવારની અંદર જ સમજાય છે. તો ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટ ટુ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ રૂપાંતરણ થાય તેને અજારક શ્વસન કહેવાય. આ ક્રિયામાં ઇષ્ટમાં આથવણ દરમિયાન થાય. હવે અજારક શ્વસન બરાબર, તો પહેલું તે કોષોમાં પહેલી ક્રિયા તો જુઓ વ્યવસ્થિત રીતે થઈ છે. પહેલાં સમજી લો, ખાલી વાક્યો આપ્યા છે એ પછી આપણે ચાર્ટ આખો સમજીએ કે ભાઈ ઓક્સિજનની જો ગેરહાજરી હોય તો ગેરહાજરીની અંદર ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ ને ઉર્જા ત્રણ વસ્તુ બને. આ ઉપરાંત જો ઓક્સિજન અભાવ હોય, આપણા સ્નાયુ પેશીમાં ઓક્સિજનનો ઘણીવાર અભાવ હોય, ઓછું પ્રમાણ હોય, તો પાયરુવેટનો લેક્ટિક એસિડની અંદર ત્રણ કાર્બન યુક્ત લેક્ટિક એસિડની અંદર રૂપાંતરણ થઈ જાય અને ઉર્જા મળી જાય આપણને. અને ત્રીજું છે જે જારક ચયાપચય કહેવામાં આવે છે, એટલે કે શ્વસન કહેવામાં આવે છે. આ જારક શ્વસનની અંદર ઓક્સિજનની હાજરી હોય તો કાર્બન ડાયોક્સાઇડ બને, પાણી બને, ઉર્જા મળે. પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન હોય તો ત્રણ અલગ અલગ પ્રોસેસથી છે એ ચાર્ટ આપણે આખો જોઈએ. તો પહેલું અહીંયા આપ્યું છે ગ્લુકોઝ છ કાર્બનના અણુ બરાબર, એટલે એનું કોષમાં છે ચયાપચયની ક્રિયા થાય, ઓક્સિજન હોય કે ન હોય બરાબર, તો પાયરુવેટ બને પ્લસ ઉર્જા છૂટી પડે. આમાં બહુ ઉર્જા જાજી ન છૂટી પડે આ પહેલાં સ્ટેપની અંદર, એ ધ્યાન રાખજો બરાબર. હવે ત્રણ અલગ અલગ માર્ગો કે ભાઈ એ પ્રાણી જે કોષ છે એ કોષના પ્રાણીને ઓક્સિજન મળે છે કે નથી મળતો. તમને એમ થાય ઓક્સિજન વગર પણ એ પ્રાણીને ચાલે? હા, કોણ? ઈષ્ટ. ઓક્સિજનની ગેરહાજરીમાં ઈષ્ટ છે બરાબર, આ ઈષ્ટ છે એ આ ચયાપચયની ક્રિયા કરે, એટલે કે શ્વસનની ક્રિયા કરે. ચયાપચયની જગ્યાએ ઘણીવાર શ્વસન શબ્દ આપેલો છે. શ્વસનની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં કરે. આ પ્રોસેસ છે ને એ આલ્કોહોલ બનાવવાની પ્રોસેસ છે જૈવિક રીતે, અથવા તો આથો લાવવાની પ્રોસેસ જેને કહેવામાં આવે, જે ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. ઢોકળા બનાવો છો અથવા તો આપણે ઢોસા જે બનાવીએ છીએ એનું ખીરું બનાવો છો, આ શું થાય? આગલા દિવસે તમે બધું મૂકી દો ને પછી ઢાંકી દો, આ અજારક શ્વસન એની અંદર થાય. અજારક શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય, જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે ને એક છિદ્ર પાડે નીકળે બરાબર, અને એને લીધે છે એ પોચું બને, જે તમારું ઢોકળું કે ખમણ કે જે આપણે ઢોસો કરીએ છીએ એ છિદ્રવાળો બને. તો ઓક્સિજનની ગેરહાજરીમાં ઈષ્ટ દ્વારા આ શ્વસન થાય ને આ પ્રોસેસ છે ને પાયરુવેટ ગ્લુકોઝનું સીધું ઇથેનોલની અંદર રૂપાંતરણ થાય, આલ્કોહોલ બનાવવાની પ્રોસેસ બહુહાદી ભાષામાં બરાબર, કોઈને પ્રોસેસ કે કંપની નાખવી હોય તો આલ્કોહોલ બનાવવાની પ્રોસેસ છે. તો ઓક્સિજનની હાજરીમાં ઈસ્ટ છે એ ઉમેરવા આવે, બાય પ્રોડક્ટ કંપનીની અંદર આ થાય ભાઈ જે ગોળની રસી મોલાસિસ છે બરાબર, એમાંથી ગ્લુકોઝ છૂટો પાડવામાં આવે, એનું પાયરુવેટમાં રૂપાંતરણ થાય, અથવા તો ગ્લુકોઝ છે એની અંદર ડાયરેક્ટ ઈસ્ટનો પાવડર નાખી દેવામાં આવે. ઈસ્ટ પાવડર તમને મળે છે, આથો ઝડપથી લાવવો હોય તો ઈસ્ટ પાવડર નાખવામાં આવે, ઈસ્ટ પાવડર છે એ નાખી દેવામાં આવે. ઓક્સિજનની ગેરહાજરીમાં ક્રિયા થશે, ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા છૂટી પડશે, ગરમ થશે બરાબર. તો આ ઉર્જાનો જે સજીવ છે એનો ઉપયોગ કરી શકશે. આ થયું ઓક્સિજનની ગેરહાજરીમાં. કદાચ ઓક્સિજનના અભાવને કારણે આ ઘટના બની હોય ત્યારે તો પાયરુવેટ સુધીની સિસ્ટમ ફિક્સ છે કે ભાઈ જ્યારે ઓક્સિજનનો અભાવ હોય એવા સમયે છે
એ લેક્ટિક એસિડમાં રૂપાય આપણા સ્નાયુ પેશીમાં. હવે સરળતાથી જ્યારે તમે આરામ કરો છો ને ત્યારે ઓક્સિજનનો અભાવ ન ઉત્પન્ન થાય, પણ ક્યારે થાય, એ જ્યારે તમે હલનચલનનું પ્રમાણ વધારો છો, દોડો છો, ભાગો છો, વધારે પ્રમાણમાં ચાલો છો, ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય. બરાબર, તમારા શરીરને કોષોને હલનચલન કરવા માટે શક્તિ વધુ જોઈએ, અને એના પ્રમાણની અંદર તમારા આવડા એવા જ બે નાખશે, દોડી ત્યારે મોટું થઈ જાય એવું નથી, એટલે એટલું જ ઓક્સિજન જાય. પણ જ્યારે ઓક્સિજન છે એનું માત્રાની વધારે જરૂર હોય, ઉર્જા વધારે જોતી હોય ને, ત્યારે ઓક્સિજન ન પૂરતો પડતો હોય ત્યારે શું કરે, આપણા સ્નાયુ પેશીઓ છે એ પાયરુવેટનું વિઘટન કરી અને એમાંથી લેક્ટિક એસિડ અને ઉર્જા છૂટી પાડતી. હવે આ લેક્ટિક એસિડ બન્યો હોય ને, એ લેક્ટિક એસિડનું જ્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ ન થાય ત્યાં સુધી આ લેક્ટિક એસિડ સ્નાયુ પેશીમાં જામેલો રહે, એને આપણે શું કહીએ, ગોટલા ચડીએ. બરાબર, આ ગોટલા ચડાઈ શું છે, અંદર ભરાઈ ગયેલો લેક્ટિક એસિડ છે. એ તમે ગરમી આપો, ગરમ પાણીથી અંદર શેકો, એટલે લેક્ટિક એસિડ ધીમે ધીમે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થઈ જશે અને ત્યાંથી ઘટી જશે અને એને કારણે તમને પાછી રાહત મળી જશે. તો આ ઓક્સિજનના અભાવે છે, ઓછો ઓક્સિજન મળતો હોય ત્યારે પાયરુવેટના 3 કાર્બનના અણુનું છે ઇલેક્ટ્રિક એસિડમાં રૂપાંતરણ થાય અને ઉર્જા છૂટી પડે. જ્યારે આપણા સ્નાયુઓને વધારે ઉર્જા જોઈતી હોય દોડતી ચાલતી રમતી વખતે, બરાબર, એવા સમયે છે એ આવું થશે. ઓક્સિજન પૂરતો ન મળે, આપણે હાફ સડી શું થાય, ઓક્સિજન શરીરને જોતો હોય, લાવો લાવો લાવો, પરંતુ પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન આપણી પાસે નથી મળતો, એના કારણે ઇલેક્ટ્રિક એસિડ બની જાય છે. બરાબર, હવે જ્યારે ઓક્સિજનની ગેરહાજરી હોય, અભાવ હોય જોઈ લીધું, પણ ઓક્સિજનની હાજરીમાં શું થાય, તો આ ક્રિયા કણાભ સૂત્રની અંદર થાય. પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જામાં રૂપાંતરણ છે એ થશે. પાણી, ઉર્જા, બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ થી તો લોહીમાં વળી જાય અને ઉશ્વાસ દ્વારા બહાર નીકળી જાય, શ્વાસ દ્વારા ઓક્સિજન પાછો અંદર આવી જશે. બરાબર, પાણી છે એ લોહીમાં ભળી જશે અને ઉત્સર્જન તંત્ર દ્વારા પરસેવા માટે કે મૂત્ર દ્વારા બહાર નીકળી જશે. ઉર્જા એટીપી સ્વરૂપે આપણા કોષની અંદર છે એનો સંગ્રહ થશે. તો આ જે શ્વસન છેલ્લે જોયું એ જારક શ્વસન છે. બરાબર, એ જારક શ્વસન અને અજારક શ્વસનની વિગતે આપણે અભ્યાસ આગળ કરવાનો છે આમાંના મતે. બરાબર, તો ત્યાર પછીનો ટોપિક આયુર્વેદનું જારક થયા પછી. હવે જે પાયરુવેટ બને છે એનું જારક રીતે શ્વસન અથવા તો ચયપચય કેવી રીતે થાય છે ટોપિકમાં આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આવશે કે ભાઈ અહીંયા બીજી એક વ્યાખ્યા જારક શ્વસનની આપી છે. 3 કાર્બન ધરાવતા પાયરુવેટ અણુનું ઓક્સિજનની હાજરીમાં 3 અણુ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં વિઘટન પામે છે. બરાબર, ને તેને છે એ આપણે જારક શ્વસન કહેશું. ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન ક્યાં થાય છે, કણાભ સૂત્રની અંદર થાય છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી દીધી કે ભાઈ કણાભ સૂત્રને છે એ કોષનું પાવર હાઉસ છે એ કહેવામાં આવે છે. તો આ ત્યાં ઉર્જા છે એ ઉત્પન્ન થાય છે. ઓક્સિજનનો ઉપયોગ કરી પાયરુવેટનું વિઘટન કણાભ સૂત્રની અંદર થાય છે. હવે કણાભ સૂત્રની અંદર શું ઘટના થાય છે, તો અહીંયા કણાભ સૂત્ર છે એ પાયરુવેટ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા કરશે, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન કરશે. પાણી અને કાર્બન ડાયોક્સાઇડને છે એ શું કરી દેશે કે ભાઈ લોહીની અંદર વહેતું કરી દેશે, અને જે વધેલું છે એ ઉર્જા છે એ ઉર્જાને તેની પાસે રહેલા એટીપીના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેશે. બરાબર, એટલે કોષીય શ્વસન દ્વારા મુક્ત થતી જે ઉર્જા છે એટીપી, એડીનોસાઇન ટ્રાયફોસ્ફેટ, એટીપીનું પૂરું નામ, ના અણુના સંશ્લેષણમાં ઉપયોગમાં લેવામાં આવશે. જ્યારે જરૂરિયાત હશે ત્યારે એટીપીમાંથી ઉર્જા છે એ મેળવી લેશે. બરાબર, તો આ જે અજારક શ્વસન છે એ અજારક શ્વસનની તુલનામાં છે એ ખૂબ જ વધારે ઉર્જા છે એ મુક્ત કરે છે. બરાબર, એટલા માટે જે જારક શોષણ કરતા પ્રાણીઓ છે વધારે પ્રમાણની અંદર ઉર્જા છે એનો ઉપયોગ કરીને હલનચલન વધારે કરે છે. જ્યારે અજારક શોષણ જેની અંદર થાય છે એનું હલનચલન ખૂબ જ ઓછું થાય છે. શા માટે, કારણ કે અજારક શોષણ દરમિયાન છે ઉર્જાનું પ્રમાણ ઓછું ઉત્પન્ન થાય છે એટલા માટે. ત્યાર પછીનો ટોપિક જોઈએ તો અજારક શોષણ કોને કહેવામાં આવે છે. તો અહીંયા વાત કરીએ તો કેટલાક બેક્ટેરિયા છે, આ ઉપરાંત
ઈષ્ટ અને અન્ય ફૂગ કેટલાક અંતઃ પરોપજીવી એટલે કે કોઈક પ્રાણીની અંદર રહીને બરાબર એ કોઈક પ્રાણીની અંદર રહીને પોતાનું પોષણ મેળવતા હોય એવા સજીવને અંતઃ પરોપજીવી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણા જે પાચન માર્ગ છે એની અંદર જોવા મળતા કૃમિ, બરાબર આ જે આકૃતિ છે એ કૃમિની છે, પટ્ટી કૃમિ સૂત્ર કૃમિ આપણે છે એ અભ્યાસ કરી ગયા છીએ વનસ્પતિના અથવા તો પ્રાણીના વર્ગીકરણની અંદર, બરાબર. તો આ કૃમિ જે તમને દેખાય છે એ અંતઃ પરોપજીવી છે, આપણા શરીરની અંદર રહીને આપણામાંથી આપણે જે પોષણ મેળવ્યું છે એમાંથી પોષણ મેળવે છે, બરાબર. બીજા આવે છે બાહ્ય પરોપજીવી, જે શરીરની સપાટી ઉપર જોવા મળે છે, દાખલા તરીકે જુઓ, બરાબર. આ ઉપરાંત ઇતરડી જે બહાર રહીને છે મચ્છર પોષણ આપણા શરીર ઉપરથી મેળવે છે, પણ આ અંતઃ પરોપજીવી શરીરની અંદર હોય છે, બરાબર. કૃમિ છે. આ ઉપરાંત વાત કરીએ તો અહીંયા અંતઃ પરોપજીવી અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુમાં ગ્લુકોઝમાંથી ઊર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય. હવે આ લોકો અંદર છે એટલે કંઈ ઓક્સિજન મેળવી શકે નહીં. તો આ બધા જે પરોપજીવી છે, બેક્ટેરિયા છે, ઈસ્ટ છે, અન્ય ફૂગ છે, તો કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓ જેમાં ઓક્સિજન એને મળતો નથી પૂરતા પ્રમાણની અંદર, બરાબર ઓછો મળે છે, એવા સમયે અજારક શ્વસનની ક્રિયા થાય છે. એટલે અજારક શ્વસન કોણ કોણ કરે? બેક્ટેરિયા, ઈસ્ટ, ફૂગ, કેટલાક અંતઃ પરોપજીવી, કસરત દરમિયાન પ્રાણીઓના, પ્રાણી એટલે મનુષ્ય હોય બરાબર કે પછી બીજું કોઈ પ્રાણી હોય, કસરત ભલે એ પ્રાણી નથી કરતું પણ એ જ્યારે ભાગે છે, દોડે છે, હલનચલન વધારે પ્રમાણની અંદર કરે છે ત્યારે કસરત કરતું હોય એમ જ આપણે કહી શકીએ. તો અહીંયા ઓક્સિજનની ગેરહાજરીમાં, ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા જો ઓક્સિજનની ગેરહાજરીમાં થાય તો એને અજારક શ્વસન કહેવાય, જો ઓક્સિજનની હાજરીમાં થાય તો જારક શ્વસન કહેવાય. આવી ટૂંકી વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે, બહુ લોંગ કે લાંબી વ્યાખ્યા યાદ રાખવાની જરૂર છે નહીં. હવે આ ક્રિયા દરમિયાન શું થાય? ઈસ્ટમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, બરાબર. આપણે ચાટ અગાઉ છે એ ભળી ગયા કે આ ક્રિયા દરમિયાન ઈસ્ટની અંદર છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે અને અન્ય સ્નાયુ પેશીની અંદર લેક્ટિક એસિડને ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. તો અહીંયા શું કીધું છે તમને કે ભાઈ આ ક્રિયા દરમિયાન ઈસ્ટમાં છે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, જ્યારે પ્રાણીઓમાં, પ્રાણીઓના સ્નાયુ કોષોમાં ફક્ત લેક્ટિક એસિડ જ ઉત્પન્ન થાય છે. બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે, એટલે ઓક્સિડેશન ઓક્સિજનની હાજરીમાં થશે, ઓક્સિજન ઓછો મળે છે એટલે ઓક્સિડેશન પૂરતા પ્રમાણની અંદર થતું નથી, અને પૂરતા પ્રમાણની અંદર ઓક્સિડેશન ન થાય, ઓક્સિજન ન મળે તો એ અપૂરતું સળગે. ગ્લુકોઝ છેવટે તો આપણે સળગાવવાની જ ક્રિયા છે, બરાબર. હવે કોઈ દીવો કે મીણબત્તી તમે સળગાવી છે, ઉપરથી આપણે કાચનો ગ્લાસ ઢાંકી દઈએ તો એ ધીમે રહીને ઘણીક વાર પછી ઓલવાઈ જશે. શા માટે? એને પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન નહીં મળે, અથવા ઓછો ઓક્સિજન મળતો હોય તો ધીમે ધીમે સળગશે. તો આવું અહીંયા કોષોમાં પણ થાય છે, પૂરતો પ્રમાણની અંદર ઓક્સિજન ન મળતો હોવાથી ખૂબ જ ઓછી ઉર્જા અજારક શ્વસન દરમિયાન છે એ મુક્ત થતી આપણે જોઈએ છીએ. તો આ બંને ક્રિયાઓના સમીકરણો અહીંયા તમને આપ્યા છે, જે અગાઉ પણ ચાર્ટની અંદર આવી ગયા. આ અલગ પાડીને આપ્યા છે કે ગ્લુકોઝ 6 કાર્બન ધરાવતો પદાર્થ છે, એ કોષરસની અંદર ઓક્સિજનનો ઉપયોગ વગર છે, એ પાયરોએટની અંદર એનું રૂપાંતરણ થઈ જાય, અહીંયા થોડા પ્રમાણની અંદર ઉર્જા મુક્ત થાય. ગ્લુકોઝના બે કટકા થશે અને 6 માંથી 3 કાર્બન ધરાવતો પાયરોએટ બનશે. આ પાયરોએટની આથવણ ક્રિયા થાય. હવે આથવણ ઈસ્ટની હાજરીમાં થાય, ભલે અહીં ઈસ્ટ લખ્યું નથી, બરાબર. ઈસ્ટ અને કોઈ બેક્ટેરિયાની હાજરીની અંદર આથવણની ક્રિયા થાય, એ વખતે ઓક્સિજનની ગેરહાજરી હોય. આથો લાવવા માટે તમે શું કરો છો કે ભાઈ જે તમે કે લોટને બધું રબડું આખું કરેલું હોય એને ઢાંકી દેવામાં આવે છે, જેથી કરીને ઓક્સિજન ન મળે અને ઓક્સિજનની ગેરહાજરીમાં ક્રિયા થાય છે, એટલે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ ઉર્જા મુક્ત થાય. તો અહીંયા છે એ અહીંયા પણ થોડા પ્રમાણની અંદર ઊર્જા મુક્ત થાય છે. પ્રાણીઓના કોષીય શ્વસનમાં પણ એ જ ઘટના જોવા મળે છે, જે અગાઉ આપણે જોઈ લીધી કે ગ્લુકોઝનો કોષરસની અંદર ઓક્સિજનની ગેરહાજરીના અથવા ઉપયોગ વગર છે પાયરોએટ અને ઊર્જામાં રૂપાંતરણ થાય છે. ઓક્સિજનનો અભાવ હોવાને કારણે એનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ થવાને બદલે લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થઈને ઊર્જા મુક્ત કરે છે. જો અહીંયા પણ એવું જ થશે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનનો અભાવ હોય ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય, જ્યારે ઓક્સિજનનો હાજરી હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉત્પન્ન થાય છે, પણ જ્યારે અભાવ હોય ત્યારે આ ઘટના બનતી નથી.
બરાબર આ ઉપરાંત કીધું છે તો અહીંયા તમારો શ્વસન વાળો ટોપિક પ્રાણીઓની અંદર જે બે પ્રકારો પડે છે અજારક અને જારક શ્વસન છે એ કમ્પ્લીટ થાય તમારી માટે આ પ્રશ્નની અંદર આ ચાર્ટ ખૂબ જ અગત્યનો છે આ ચાર્ટ યાદ રાખી લેજો કારણ કે પૂછાય છે બરાબર ખાલી જગ્યાની અંદર ક્યારેક તમને પૂછી શકે છે પ્રશ્ન ત્યાર પછી આપણે જોઈએ આ તો મનુષ્યને કે પ્રાણીઓની વાત થઈ જ્યારે વનસ્પતિ કઈ રીતે શ્વસનની ક્રિયા કરે છે આપણે પહેલેથી ભણતા આવીએ છીએ અમુક માન્યતાઓ આ તમારી ખોટી પડશે બરાબર પ્રાણીઓમાં વાયુના વિનિમય છે એ સમજવાની છે અને વનસ્પતિઓમાં કેટલીક વખત કાર્બન ડાયોક્સાઇડ કેટલીક વખત ઓક્સિજન દૂર થાય છે આવું શા માટે થાય છે એટલે કે પ્રાણીઓની અંદર શ્વસન વનસ્પતિની અંદર શ્વસન કેવી રીતે થાય છે ઘણીવાર આપણને એમ કહેવામાં આવે ભાઈ વનસ્પતિ રાત્રિ દરમિયાન છે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે દિવસ દરમિયાન ઓક્સિજન કાઢે આવું કામ થાય છે તો તદ્દન અલગ વસ્તુ છે એ આપણે અહીંયા સમજવાની છે જે તમારી ધારણા છે તમારી માન્યતા છે બરાબર એને થોડા પ્રમાણની અંદર તોડવાની વાત છે બરાબર તો અહીંયા કીધું છે કે વનસ્પતિની અંદર આપણે વાયુના વિનિમય કરવા માટે નાક હોય દરેક પ્રાણીઓ પાસે કે ભાઈ એ ઓક્સિજન કે કાર્બન ડાયોક્સાઇડ આવા વાયુનું વિનિમય કરવા માટે નાસિકા છિદ્ર અને નાસિકા કોટરો હોય આવેલા બરાબર પરંતુ વનસ્પતિ માટે આવા કાંઈ નાક કુદી થોડી થડિયા ઉપર જોયું આપણે નથી બરાબર કે ભાઈ અહીંયા થડિયું છે અહીં નાક છે વનસ્પતિનું કે ત્યાં આપણે ચાળા કરવા જઈ પણ નથી હોતું તો વાયુનું વિનિમય આપણે અગાઉ પણ જોઈ લીધું વાયુ રંધ્ર વડે છે એ કરે છે વનસ્પતિના પર્ણની અંદર નાના નાના છિદ્રો હોય આને આપણે વાયુરંધ્ર કહીએ છીએ બરાબર હવે અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે હવાના જે સંપર્કમાં હોય તો સીધો લઈ લે પણ બાકી વાયુરંધ્ર દ્વારા છે ઓક્સિજન છે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુનું વિનિમય કરે આપ લે કરવાનું કામ કરે કાર્બન ડાયોક્સાઇડને ઓક્સિજનના આપ લે છે પ્રસરણ દ્વારા થાય તો તમને એમ થાય કે ઉપરના કોષો છે એ વાયુરંધ્ર દ્વારા ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ લઈ લે પછી આકાશ આખા વનસ્પતિને છે એની જરૂર હોય પ્રત્યેક કોષોની હોય તો એક કોષ બીજાને આપે બીજો ત્રીજાને આપે ત્રીજો ચોથાને આપે એમ પ્રસરણની ક્રિયા છે એ થાય અને એના દ્વારા વાયુઓની આપ લે છે એ થતી હોય છે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષમાં કે કોષથી દૂર બહાર હવામાં થઈ શકે છે બરાબર આ ઉપરાંત વાયુના પ્રસરણની દિશા પર્યાવરણની અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા ઉપર આધાર છે કે ભાઈ બહારથી અંદર કે અંદરથી બહાર આ વાયુ પ્રસરણની દિશા કઈ હોઈ શકે એ દિશા છે અવસ્થા ઉપર કે ભાઈ કેવી કેવી અવસ્થા છે પાનખર ઋતુ છે પર્ણો નથી તો એવા સમયે વાયુને આપણે કંઈક અલગ રીતે થાય બરાબર હવે જે સમયે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે કંઈક અલગ રીતે થાય અહીંયા આપણે એ સમજવાનું છે કે રાત્રિ દરમિયાન ને દિવસ દરમિયાન બે અલગ અલગ કામકાજ થાય બરાબર આપણે ફિક્સ જ છે ઓક્સિજન લઈએ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ પણ વનસ્પતિને આવું નથી વનસ્પતિને અલગ અલગ પરિસ્થિતિની અંદર આવશ્યકતા મુજબ વિનિમય કરવું પડે પ્રસરણ કરવું પડે પ્રસરણની દિશા પર્ણ બહારથી લઈને હવામાંથી લઈને પર્ણની અંદર હોય અથવા પર્ણથી લઈને હવામાં હોય બરાબર એ પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે બંને પરિસ્થિતિ અહીં તમને આપી છે ભાઈ રાત્રિ દરમિયાન શું થાય છે તો રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે વનસ્પતિને શું શું જોઈએ છીએ તો પહેલાં તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ છે પાણી જોઈએ છે અને સૂર્યપ્રકાશ જોઈએ છે સૂર્યપ્રકાશ રાત્રિ દરમિયાન ન હોય એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય રાત્રિ દરમિયાન વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ ન લે બરાબર કાર્બન ડાયોક્સાઇડ લે નહીં એટલે વિનિમય ક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા તરીકે શું થાય વનસ્પતિમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય તમને એમ થાય વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે હા શા માટે દરેક સજીવ છે ને એને શ્વસન કરવું પડે બરાબર આ ઈષ્ટ અને બેક્ટેરિયા જે અજારક કરે છે બરાબર તો દરેકને શ્વસન કરવું પડે વનસ્પતિ પણ શ્વાસોશ્વાસની ક્રિયા કરે હવે આ ક્રિયા દરમિયાન સતત છે ઓક્સિજન વાયુ લે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે બરાબર તો આપણને જે ભણાવવામાં આવ્યું છે એ ખોટું છે ભાઈ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં સોરી કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાંથી લઈને ઓક્સિજન છોડે હા ક્યારે આ ઘટના થાય છે કે જ્યારે છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ શરૂ હોય છે એ દરમિયાન આ ઘટના જોવા મળે છે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન બહાર કાઢે બરાબર આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે જે સૂર્યપ્રકાશ હોય ત્યારે જ થાય પણ
જ્યારે સૂર્યપ્રકાશ નથી હોતો ત્યારે પણ શ્વસનની ક્રિયા શરૂ હોય, સૂર્યપ્રકાશ હોય ત્યારે શ્વસનની ક્રિયા શરૂ હોય, બરાબર? એટલે રાત્રિ કે દિવસ હોય, 24 કલાક સાતે દિવસ વનસ્પતિ શું કરે છે? શ્વસન કરે છે, એટલે ઓક્સિજન હવામાંથી લે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પણ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતી હોય એવા સમયે બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન હવામાં ઠેલવે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે. આ શ્વાસોશ્વાસ દ્વારા લીધેલો ઓક્સિજન છે એ ઉત્પન્ન કરતા ઓક્સિજન કરતાં છે ઓછો હોય, એને કારણે કહી શકાય વનસ્પતિ છે એ આપણને ઓક્સિજન છે આપે છે. કારણ કે પ્રકાશ સંશ્લેષણ સમગ્ર દિવસ દરમિયાન હોય ને ત્યારે ઓક્સિજન જે બહાર કાઢે ને, બરાબર, એની કરતાં જે ઓક્સિજન લે છે એનું પ્રમાણ ઓછું હોય છે, એટલે આપણને ઓક્સિજન વનસ્પતિ આપે છે એમ કહી શકાય. તો એ કીધું રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી ત્યારે મુખ્ય વિનિમેશનું થતું હોય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય તે અને ઓક્સિજન લેવાય તે. હવે જ્યારે દિવસ દરમિયાન શ્વાસમાં ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે, ઉશ્વાસમાં વપરાતો કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાય છે, તેથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો નથી, પરંતુ મુખ્ય ઘટના ઓક્સિજન દૂર થવાની થાય છે, એટલે વિનિમય છે ઓક્સિજન દૂર થાય એ રીતે છે એ થતું હોય છે. તો અહીંયા જો તમને બતાવ્યું છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર એન્ટર થઈ છે અને ઓક્સિજન અને પાણી છે એ દૂર થાય છે પર્ણરંધ્ર દરમિયાન છે, બરાબર. આવું મૂળની અંદર પણ છે, નાના નાના રંધ્રો હોય, મૂળ દ્વારા પણ ઘણીવાર છે વનસ્પતિ શ્વસન કરે છે. તમને એમ થાય ઘણીવાર કે ભાઈ બધે બધા પર્ણ છે એ ખરી જાય, તેમ છતાં વનસ્પતિને નવી ડાળી ક્યારેક ખૂટી છે, તો આવું શા માટે થાય છે? કારણ કે મૂળ દ્વારા પણ શ્વસનની ક્રિયા વનસ્પતિ કરી શકે છે, બરાબર. તો આ વાત ફિક્સ યાદ રાખી લેજો કે ભાઈ જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શરૂ હોય ત્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે, ઓક્સિજન બહાર કાઢે, પણ જ્યારે શ્વસનની ક્રિયા શરૂ હોય, આવા શ્વસનની ક્રિયા 24 કલાક શરૂ હોય, જ્યારે પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશ હોય ત્યારે જ શરૂ હોય, તો આ અવસ્થાની અંદર વનસ્પતિ છે એ શું કરે છે? માત્ર ને માત્ર છે એ ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. એટલા માટે આપણે ત્યાં પરંપરા છે અથવા કહેવત છે કે ભાઈ રાત્રિ દરમિયાન છે એ વનસ્પતિ નીચે સૂવું સલાહ ભર્યું નથી. શા માટે? રાત્રિ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, બરાબર. એટલા માટે વનસ્પતિ નીચે સૂવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડયુક્ત હવા છે વધારે પ્રમાણની અંદર તમારી શ્વાસની અંદર જશે અને ઓક્સિજનની તમને છે ઉણપ સર્જાશે, કારણ કે વનસ્પતિ ખુદ ઓક્સિજન બધો લે છે. એટલા માટે છે એ તમને વૃક્ષ નીચે છે એ રાત્રિ દરમિયાન સૂવાની છે એ ના પાડવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભાઈ સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. સ્થળચર પ્રાણી, પહેલાં તો એ સમજવાનું જરૂર છે કે ભાઈ સ્થળચર પ્રાણીઓની અંદર શ્વસન વાયુના વિનિમય માટેની આવશ્યકતા શું શું હોય, કઈ કઈ રીતે છે એ વિનિમય કરે છે, તો એ તમને પહેલાં ખબર હોવી જોઈએ. સ્થળચર પ્રાણીઓ એટલે શું? કે સ્થળચર પ્રાણીઓ એટલે શું? કે જે પ્રાણીઓ પૃથ્વીની સપાટી ઉપર રહે છે એમાં મનુષ્ય સહિત બધા આવી ગયા, બરાબર. કે જે પૃથ્વીની સપાટી ઉપર રહેલું છે આવા સ્થળચર પ્રાણીઓ વાતાવરણમાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે છે એ શોષાય છે. એટલે બધા જ જે સ્થળચર પ્રાણીઓ છે ને, એ સ્થળચર પ્રાણીઓ છે ઓક્સિજનનો ઉપયોગ કરે છે વાતાવરણમાં, અને આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓના વિવિધ અંગો દ્વારા છે એ જુદી જુદી રીતે શોષણ પામે છે, બરાબર. તો પ્રાણીઓમાં શ્વસન વાયુના વિનિમય માટેની આવશ્યકતાઓ શું શું હોઈ શકે? તો જે બધા જ અંગો એવી રચના હોય છે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરીને ઓક્સિજનયુક્ત વાતાવરણમાં સંપર્કમાં રહે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે છે એ સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય. આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર છે ગોઠવાયેલી હોય. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર અને વિસ્તાર હવા અંદર આવવા અને બહાર જવા માટે એક જ ક્રિયાવિધિ છે આવેલી હોય, બરાબર. પૂછાતો નથી આ પ્રશ્ન, પણ આવ્યો એટલે વચ્ચે ચર્ચા કરી દઈએ છીએ આપણે ખાસ કે ભાઈ સ્થળચર પ્રાણીઓની અંદર વિનિમય કઈ કઈ રીતે થતું હોય. તો ઘણા સ્થળચર પ્રાણીઓ એવા છે કે જે બધા જ અંગોની એવી રચના હોય કે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરીને ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે અને સીધે ત્વચા દ્વારા અથવા સપાટી દ્વારા શોષણ કરે, બરાબર. આ માટે વિનિમય માટે સપાટી એની ખૂબ જ પાતળી ને નાજુક હોય.
બરાબર. આ ઉપરાંત આ સપાટીના રક્ષણ હેતુથી તેની શરીરની અંદર ઘણીવાર છે શ્વસન માટેના અંગો છે ગોઠવાયેલા હોય છે. આ આવું ન હોય તો આપણે મનુષ્ય અથવા અલગ પ્રાણીઓની જેમ કે વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા જવા માટેનો એક માર્ગ હોય જેને આપણે શ્વસન માર્ગ કહીએ છીએ. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર વિસ્તાર હવા અંદર લાવવા અને બહાર લઈ જવા માટે એક ક્રિયાવિધિ હોય જે આપણે જોઈએ છીએ. આ નાક દ્વારા આપણે શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. એવું નથી થતું કે આ બાજુ લઈને આ બાજુ બહાર કાઢીએ. એક જ માર્ગ છે એ સ્થળચર પ્રાણીઓની અંદર આવેલો હોય, કાં તો એ ત્વચા દ્વારા શ્વસન કરતા હોય અથવા તો સપાટી દ્વારા કરતા હોય અથવા તો એની પાસે છે એ શ્વસન કરવા માટે એક માર્ગ આવેલો હોય છે. તો અહીંયા તમારે સ્થળચર પ્રાણીઓની અંદર સૌથી પહેલો જે મનુષ્ય છે બરાબર, એ મનુષ્ય કેવી રીતે શ્વસન કરે છે એટલે કે મનુષ્યનું શ્વસન તંત્ર છે આપણે વિગતે સમજવાનું છે.